તો જો ડૉક્ટરે કીધું તેના પર આવીએ તો તમે તેને કેવી રીતે લો છો તેના પર બધો આધાર છે. હા, તમે તેને કેવી રીતે લો છો તેના પર બધો આધાર છે. શું મારે તેની સાથે લડવું જોઈએ? ન દેખાતા દુશ્મન સામે તમે કેવી રીતે લડશો? અને કેન્સર એ બીજું કોઈ નથી, તમે કેન્સર છો. તમારો એક ભાગ તમારી વિરુદ્ધ થઈ ગયો છે. તમે તેની સાથે લડી ન શકો તો મારે શું કરવું જોઈએ? તે બસ એટલું જ છે કે દરેક માણસ, મોટા ભાગે દરેક માણસ હંમેશા કોઈને કોઈ રીતે પોતાની વિરુદ્ધ કામ કરતો હોય છે. જો તમે એક ક્ષણ માટે પણ ગુસ્સે થાવ છો તો તમે પોતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છો, બરાબર ને? આજે તેના મેડિકલ પુરાવા છે. જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમારી આખી કેમિસ્ટ્રી તમારી વિરુદ્ધ કામ કરે છે. ઘણા મેડિકલ પુરાવાઓ છે, તે માટે મેડિકલ પુરાવાની જરૂર નથી, અનુભવ દ્વારા જાણવું જોઈએ. પણ જો તમે એટલા અસંવેદનશીલ છો તો આજે તમને બ્લડ રિપોર્ટ પણ બતાવી શકીએ. તો જો તમે દુઃખી છો તો તમે પોતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છો. તો કોઈને કોઈ રીતે દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનું કેન્સર છે. ફક્ત જ્યારે તે શારીરિક રીતે પ્રગટ થાય છે ત્યારે તે મેડિકલ સમસ્યા બને છે, ત્યાં સુધી તે તમારી સમસ્યા છે. હા, ત્યાં સુધી તે બસ તમારી સમસ્યા છે. જ્યારે તે શારીરિક રીતે પ્રગટ થાય છે ત્યારે તે મેડિકલ સમસ્યા બને છે. હવે જ્યારે તે શારીરિક રીતે પ્રગટ થયું છે, વિવિધ કારણોસર, કોઈ એક કારણ નહીં, વિવિધ કારણોસર, લડવું એ ઉપાય નથી. કેન્સર સામે લડવું એ ઉપાય નથી. કોઈ વસ્તુ માટે લડવું અને કોઈ વસ્તુની સામે લડવું એ બે અલગ બાબતો છે, બરાબર ને? અને આમે તેમાંથી લડાઈને બહાર કાઢી નાખવી જ શ્રેષ્ઠ છે. જો તમે ઈચ્છો કે કોઈ છોડ ઉગે અને તેમાંથી સુંદર સુગંધિત ફૂલો ખીલે, તો તમે એવું વિચારી શકો કે તમે ધરતી સાથે લડી રહ્યા છો અને તેમાંથી ફૂલો કાઢી રહ્યા છો. અથવા તમે તેને એક શાનદાર પ્રેમ સંબંધ તરીકે જોઈ શકો છો કે ધરતી સાથેની તમારી ભાગીદારી તમારા માટે આવી સુંદરતા અને સુગંધ આપે છે. બીજી રીત તે કરવાની વધુ બુદ્ધિશાળી રીત છે, કારણ કે તેમાં તમારો અનુભવ સુખદ હશે. તેનું પરિણામ પછી ગમે તે આવે તે સુખદ હશે. તેમાં ફૂલ ખીલી શકે અથવા તો તેને ગાય ખાઈ જાય, તમે નથી જાણતા. પણ જે પણ થાય, જો તમે જે કરી રહ્યા છો તેમાં તમારો અનુભવ ખૂબ જ સુખદ હોય તો એના પરિણામથી તમને ફેર નહીં પડે. તો હું જીવું કે મરી જાઉં તે મહત્વનું નથી, તે મહત્વનું છે. એટલે જ તમારે તેને તે રીતે કરવું જોઈએ જે રીતે તે કામ કરે. જો તે મહત્વનું છે તો તે ખૂબ જ અગત્યનું છે કે તમે તેને એ રીતે કરો જે રીતે તે કામ કરે. તમે એક બહાદુર માણસ છો, બસ એટલા માટે તમે લડશો ને મરશો, એનો કોઈ ફાયદો નથી. અને એ કોઈના માટે કામનું નથી, એનો તમારા જીવન માટે કોઈ મતલબ નથી. તમે યોગ્ય વસ્તુઓ કરી, કદાચ તે તમારી ઈચ્છા મુજબનું થયું, કદાચ તમારી ઈચ્છા મુજબ ન થયું, પણ ઓછામાં ઓછું તમે યોગ્ય વસ્તુઓ કરી, તે સૌથી મહત્વનું છે. તો જ્યારે મૃત્યુ તમારી સામે તાકે છે, તે સૌથી સારી સંભાવના છે. આપણે પહેલા જ તેના વિશે વાત કરી લીધી છે. તે તમને યાદ કરાવે છે કે તમે નશ્વર છો, જે કોઈ સરળ બાબત નથી. મોટાભાગના લોકો ભૂલી ગયા છે કે તેઓ નશ્વર છે. તેઓ વિચારે છે કે તે ખાલી બીજા કોઈને જ થાય છે. હા કે ના? મોટાભાગના લોકો વિચારે છે કે મૃત્યુ બસ બીજા કોઈને જ થાય છે, તેમને નહીં. ના, તે તમારી અને મારી સાથે પણ થવાનું છે. તે કેવી રીતે થાય છે તે અલગ છે, પણ તે તમારી અને મારી સાથે થવાનું છે. તો કેન્સરનો સામનો કેવી રીતે કરવો તે વિશે હું અત્યારે તેમાં જવા નથી માંગતો. જો તમે આવો અને અમે તમને મદદ કરીશું, પણ પહેલાં તમે એલોપેથીની સારવાર કરાવો. તે સૌથી આક્રમક સારવાર છે, પણ ખોટું જોખમ લેવાને બદલે તેમાંથી પસાર થવું સારું છે. પણ તે થઈ ગયા પછી સારવારમાંથી સ્વસ્થ થવું એ એક મોટો પડકાર છે. તે માટે ઘણી બધી વસ્તુઓ છે જે યોગિક પ્રણાલીમાં કરી શકાય છે, તે કરી શકાય છે. અને કેન્સર માટે પણ તે કરી જ શકાય છે. પણ
તેમાં જોખમ એટલું વધારે હોય છે અને હાથમાં સમય એટલો ઓછો હોય છે, એટલે આપણે સામાન્ય રીતે તેની સાથે જોખમ નથી લેતા. સારવારમાંથી પસાર થવું અને પછી બીજી વસ્તુઓ કરવી તે શ્રેષ્ઠ છે, જેથી કેન્સર ફરીથી ન થાય.